ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. હવે આપણે અગાઉ જે લેક્ચરની અંદર વાત કરેલી હતી કે ભારતની અંદર જે સ્થાપત્યો આવેલા છે એની અંદર જે આગ્રાનો કિલ્લો છે, દિલ્હીનું કહી શકીએ કે લાલ કિલ્લો છે, આગ્રાનો તાજમહેલ છે, તો એ બધા આપણા જે ભારતના સ્થાપત્યો છે એના સિવાય આપણે ગુજરાતના સ્થાપત્યની વાત કરતા હતા અને એની અંદર પછી આપણે ગુજરાતની કલાની વાત કરતા હતા. તો એની અંદર ચિત્રકલા છે, સંગીત કલા છે, સ્થાપત્ય કલા છે, આપણા કહી શકીએ કે સ્થાનિક જે લોકનૃત્યો છે, રાસ છે, એની આપણે વાત કરતા હતા. આપણે રાસની અંદર ગરબાની વાત કરતા હતા કે ગરબો છે એ આપણા કહી શકીએ કે ગુજરાતની એક આગવી ઓળખ છે, એક રાસનો પ્રકાર છે. અને હુડો છે એ આપણે કહી શકીએ કે ભરવાડ અને રબારી સમાજની એક આગવી ઓળખ છે. ખાસ કરીને તરણેતરના આપણે જે કહી શકીએ કે મેળો છે એની અંદર આ ભરવાડ અને રબારી સમાજ હુડો રાસ રમતા હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરતા હતા જે પોઈન્ટ છે શહેરીકરણ. હવે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા અને તે સમયે આપણા જે શહેરો હતા એ ખૂબ સમૃદ્ધ હતા, પણ એની સમૃદ્ધતા જે કહી શકીએ કે અંગ્રેજો પોતાના દેશની અંદરથી જે સારી વસ્તુઓ છે લઈ જઈ અને આપણા ઘણા બધા ઉદ્યોગો છે, આપણા કારીગરો છે, એને પાયમાલ બનાવી દીધા અને ધીમે ધીમે આપણા કહી શકીએ કે ગામડાનું પતન થઈ ગયું. હવે જે ગામડાનું પતન થયું અને એમાંથી લોકો છે શહેર તરફ રોજીરોટી અથવા તો રોજગાર મેળવવા જવા લાગ્યા અને અંગ્રેજોએ પણ આપણા ઘણા બધા જે મોટા શહેરો છે કે કલકત્તા છે, મુંબઈ છે, મદ્રાસ છે, તો આ બધા જે શહેરો છે એનું એક નવીનીકરણ કર્યું, એટલે કે એમાં આધુનિક શહેરોનું નિર્માણ કર્યું અને ખાસ કરીને દિલ્હી છે એને એકદમ કહી શકીએ કે પહેલાંની જે જૂની દિલ્હી તરીકે ઓળખાતું એની અંદર એને આધુનિકતાની અંદર ઘણા બધા એવા વિશિષ્ટ સુધારા વધારા કરી અને એક નવી જ દિલ્હીનું નિર્માણ કરેલું હતું. ત્યારબાદ આપણે વાત કરી કે શહેરીકરણ. શહેરીકરણ એટલે કે આપણા જે ગામડાની અંદર જે લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે જે શહેર તરફ આવે છે તો ગામડાની અંદરથી શહેર તરફ આવે એટલે કે લોકો શહેરીકરણ આપણે એને કહી શકીએ. આ સમયની અંદર શહેરોની અંદર આપણે કહી શકીએ કે એનો વિકાસ કરવા માટે ફરીથી નવા ઉદ્યોગ ધંધાની શરૂઆત કરેલી હતી. તે સમયના કાળની વાત કરીએ એટલે કે ગુપ્તકાળની અંદર શહેરોની જગ્યાએ નવા શહેરોનો વિકાસ થયો એટલે કે ઉદય થયો. રાજકોટ યુગની રાજધાનીઓ મોટા ભાગે જોઈ તો જે પહેલાંના સમયની અંદર નાના નાના શહેરોની અંદર હતી એ પલટાઈ અને મોટા શહેરોની અંદર એની રાજધાનીનું નિર્માણ થવા લાગ્યું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત આ બધા જ શહેરો છે એનો આપણને સવિશેષ વિકાસ જોવા મળે છે. એટલે કે આ બધા રાજ્યો એટલે આ બધા શહેરો છે એ તે સમયના ખૂબ વિકસિત શહેરો ગણવામાં આવતા હતા. હવે આ જે શહેરીકરણનું ચરમબિંદુ એટલે કે ખૂબ એની છેલ્લી કક્ષા કઈ તો એ આપણને દિલ્હીમાં જોવા મળે છે. કારણ કે પહેલાંના સમયનું જે દિલ્હી હતું એની અંદર ઘણા બધા ફેરફારો કરી એને આધુનિક દિલ્હી બનાવવામાં આવેલી અને દિલ્હીની અંદર આપણને સવિશેષ આધુનિકતાની છાપ જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલ સમય સુધી જે વિકાસ થયો એની વાત કરી તો જહાંગીર અને શાહજહાંના સમયની અંદર જે દિલ્હીની અંદર વ્યાપાર અને વાણિજ્ય માટે એક કહી શકીએ કે દિલ્હીને સૌથી મોટું એક મુખ્ય કેન્દ્ર ગણવામાં આવતું હતું. શાહજહાંએ જે લાલ કિલ્લાની રચના કરી એનાથી દિલ્હીની એક આગવી ઓળખ ઊભી થઈ. આ સમયે આપણે પંજાબની અંદર લાહોર અને જૌનપુરની વાત કરી તો તે સમયે જે ઢાકાની અંદર મલમલ જે કાપડનો પ્રકાર છે એ જે કહી શકીએ કે વિશ્વવિખ્યાત છે તો એનો વેપાર કરવા માટે એ લોકો લાહોર અને જૌનપુર થઈ અને ત્યાં વેપાર કરવા માટે આવતા હતા અને એના કારણે એ શહેરનો ખૂબ કહી શકીએ કે વેપારને કેન્દ્ર બનવાથી એનો પણ વિકાસ ખૂબ થયો. શીખ ધર્મના કારણે અમૃતસરનું પણ એક કહી શકીએ સવિશેષ એનો વિકાસ થયો કે ત્યાં જે સુવર્ણ મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને એના કારણે અમૃતસર છે આજે કહી શકીએ કે જગવિખ્યાત એક સ્થાન પામેલું શહેર છે. દક્ષિણ ભારતની અંદર આપણે વાત કરી તો દક્ષિણ ભારતની અંદર દેવગીરી જે અત્યારનું દોલતાબાદ તરીકે ઓળખવામાં આવે છે એને પહેલાં દેવગીરીના નામે ઓળખવામાં આવતું હતું. ઉત્તર દક્ષિણની અંદર તે સમયે આપણે વાત કરી
તો જે મરાઠા સામ્રાજ્યની અંદર વાત કરી તો પૂના, જે અત્યારે પૂના કહે છે, પહેલાં એને પુણે કહેવામાં આવતું હતું. પૂના છે, સતારા છે, ગ્વાલિયર, વડોદરા આ બધા શહેર છે એનો સવિશેષ વિકાસ કરેલો હતો. એટલે કે પહેલાંના સમય કરતાં અંગ્રેજોના સમયની અંદર આ શહેરોની એક આધુનિક છાપ ઊભી કરવામાં આવેલી હતી. તો યુરોપિયન કંપનીની જ્યારે આપણા દેશની અંદર એનું આગમન થયું તો તે સમયે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી આ જે વગેરે શહેરો છે એનું ખાસ કરીને એક વ્યાપારી ક્ષેત્ર ઊભું કરી અને એક વિશિષ્ટ એનો વિકાસ કરવામાં આવેલો હતો. કારણ કે આ બધા જે શહેરો છે એની અંદર બંદરો આવેલા છે અને આ જે બંદરો છે એક જળમાર્ગ તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે આ જળમાર્ગથી એક શહેરમાંથી બીજા શહેરની અંદર વસ્તુ મોકલવા માટે થઈ આ જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એના કારણે આ બધા શહેરોની અંદર બંદરનો ખૂબ મોટા પાયે વિકાસ કરવામાં આવેલો હતો. ત્યારબાદ તે સમયના વિજયનગરની વાત કરી તો વિજયનગર કહી શકી કે ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર ગણવામાં આવતું હતું. વિજયનગરની રાજધાની જે હમ્પી હતું એ હમ્પીમાં આવેલા ઘણા બધા વિદેશી મુસાફરો આ હમ્પીના વિશિષ્ટ જે હુનર ઉદ્યોગો હતા એની ઇતિહાસની અંદર પણ નોંધ લેવાય છે અને તે સમયના હમ્પીના ઘણા બધા કહી શકી કે ઇતિહાસવિદોએ તે સમયના વિશિષ્ટ હુનરનો ઉલ્લેખ ઇતિહાસમાં કરેલો છે. વિજયનગરથી ખાસ કરીને સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા આ ત્રણ વસ્તુઓ મુખ્ય આપણે કહી શકીએ એની માંગ હતી અને એનો યુરોપની અંદર ખૂબ જ નિકાસ કરવામાં આવતી હતી અને એના કારણે એ લોકો ખૂબ જ કહી શકીએ કે તે સમયે આર્થિક રીતે એમાંથી પોતાની આવક ઊભી કરતા હતા. હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ એટલે કે સોનાના સિક્કાઓ મળી આવેલા છે. તો આ જે ત્રણ પ્રકારના સિક્કાઓ મળી આવેલા છે એ દર્શાવે છે કે તે સમયના જે હમ્પીના કારીગરો હશે એ કેટલા કુશળ હશે, કે સોનામાંથી પણ કહી શકી કે સિક્કા બનાવતા હતા. અને આપણે કહી શકીએ કે તે સમયે હમ્પી છે એ ખૂબ વેપારનું મોટું કેન્દ્ર હશે કારણ કે ત્યાં સોનાના સિક્કા દ્વારા વ્યાપાર કરવામાં આવતો હતો. ગુજરાતની વાત કરી તો ગુજરાતની અંદર ભરૂચ અને ખંભાત આ બે જે બંદરો છે તે સમયે ખૂબ વિશિષ્ટ રીતે વિકાસ પામેલા હતા. ખાસ કરીને 16મી સદીની અંદર જો આપણે સુરતની વાત કરી તો અંગ્રેજો છે એ સૌ પ્રથમ સુરતની આપણે કહી શકીએ સુરતના સંજાણ બંદરે સૌ પ્રથમ પહેલું એનું વહાણ ત્યાં લાવે છે અને સુરતની અંદર અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપેલી હતી. એટલે સુરત છે એ ખાસ કરીને ત્યાં 16મી સદીની અંદર આ બંદર છે વ્યાપારના કેન્દ્ર માટે ખૂબ એનો વિકાસ થયેલો હતો. ત્યારબાદ વાત કરી તો વીરજી વોરા અને ગોપી મલિક જેવા આપણા સુરતના મુખ્ય સોદાગરો આ જે બે વ્યક્તિ છે એ સુરતના સોદાગરો હતા. સોદાગરો એટલે કે વસ્તુઓની લે વેચ કરે એને સોદાગર કહેવામાં આવતા હતા. તો આ જે વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો છે એ સુરતમાં રહેતા હતા. સુરતની અંદર 17મી સદીની વાત કરી તો 17મી સદીમાં મસલિન અને સુતરાઉ કાપડ જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. હવે આ મસલિન છે એક કોટન આપણે જેને પતલું કાપડ કહી એ કાપડનો પ્રકાર છે. સુતરાઉ કાપડમાંથી જ આપણે કહી શકીએ એવું જ સુતરાઉ કાપડ જ એને કહેવાય, પણ મસલિન એક પ્રકારનો એનો પ્રકાર છે. જેમ ઢાકાનું મલમલ છે એવી રીતે સુતરાઉ કાપડમાંથી આ મસલિન બનાવવામાં આવતું હતું. મસલિન એટલે એકદમ કહી શકીએ કે એટલું પતલું કાપડ હતું કે ગમે એવા ગરમ પ્રદેશની અંદર આ મસલિન કાપડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ સુરતની અંદર જહાજ બનાવવાનો ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ થયેલો હતો. એટલે કે સુરત શહેરની અંદર જે બંદર આવેલું છે ત્યાં મોટા મોટા જહાજો બનાવવામાં આવતા હતા. ત્યારબાદ સુરતની જો આપણે બીજી અન્ય વિશિષ્ટતાની વાત કરી તો સુરતની અંદર હાલ પણ આપણે કહી શકીએ ઝરીકામ છે ખૂબ જ પ્રસિદ્ધ પામેલું છે. ત્યાં ઝરીકામ કોઈ પણ કાપડ હોય તો એની ઉપર ઝરીકામ એક વિશિષ્ટ રીતે કરવામાં આવતું હોવાથી આજે સુરત છે એ ઝરીકામ માટે ખૂબ આગવી ઓળખ ધરાવે છે. સુરતની અંદર જે બંદર આવેલું છે એક આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવે છે કારણ કે ત્યાંથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપાર કરવામાં આવતો હતો. ખાલી ભારતની અંદર નહીં પણ અન્ય રાષ્ટ્રની સાથે પણ સુરતની અંદરથી જળમાર્ગ તરીકે ત્યાં વેપાર કરવામાં આવતો હતો. ભારતીય અને યુરોપિયન વેપારીઓના અને તે સમયના વાત કરી તો વેપારી સંસ્થાનો અહીં સુરતમાં જોવા મળે છે. વેપારી સંસ્થાનો
એટલે કે વ્યાપાર માટે જે મુખ્ય મથક સ્થાપવામાં આવે એને સંસ્થાનો કહેવામાં આવતા હતા. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા અને એને સુરતની અંદર સૌપ્રથમ પોતાનું જે કોઠી સ્થાપી સંજાણ બંદર એને સંસ્થાન કહેવામાં આવે કે એ જગ્યાએ પોતાનું મથક સ્થાપી અને આસપાસના શહેરો કે આસપાસની જગ્યામાંથી જે કોઈ વસ્તુ એ લોકો વેપાર માટે ખરીદતા એ આ સંસ્થાની અંદર એ લોકો રાખતા અને અહીંથી જ પછી બંદરથી પોતાના જહાજ દ્વારા એ પોતાના દેશની અંદર માલ પહોંચાડવામાં ત્યાંથી આવતો હતો. સુરતની અંદર જો આપણે બીજી વાત કરી તો મરી મસાલા છે, સુતરાવ કાપડ, રેશમી કાપડ અને ગળી આ બધી વસ્તુના મોટા મોટા ગોદામો આવેલા હતા. એટલે કે સુરતની આસપાસના વિસ્તારમાંથી જે આ વસ્તુઓ છે એ મળતી કે સુતરાવ કાપડ છે, ગળી છે, મરી મસાલા છે, તો એ બધા અંગ્રેજો પહેલાં ખરીદ કરી અને સુરતની અંદર જે એમની પોતાની કોઠી સ્થાપેલી હતી ત્યાં એ લોકો મોટા મોટા ગોદામ બનાવેલા હતા, એમાં રાખતા હતા. અને જે વસ્તુ ભેગી કરી અને પછી મોટા જથ્થાની અંદર ત્યાંથી જે સુરત બંદરથી પોતાના દેશની અંદર આ વસ્તુઓની નિકાસ કરતા હતા. સુરતની અંદર તે સમયે જે ઉદ્યોગ જનતા ચાલતા હતા એના કારણે જે આપણા વેપાર હતા એની અંદર કહી શકીએ કે ખૂબ જ જે વિકાસ થયો હતો એ આનુષંગિક રીતે વિકાસ થયો હતો. હવે આપણા ઘણા બધા એવા હુનર ઉદ્યોગો હતા, ઘણા બધા તે સમયે આપણે કારીગરોની વાત કરી તો એવા વિશિષ્ટ પ્રકારના એમની પાસે જે કંઈ આવડત જે સ્કિલ હતી એના કારણે ઘણા બધા હુનર ઉદ્યોગો પણ તે સમયે વિકાસ પામેલા હતા. સુરતની અંદર મોટા મોટા ગોદામો, પેકિંગ કરવાના જે કહી શકી સ્થળો, વાહણ બાંધવાના ઉદ્યોગો, રહેવાની વ્યવસ્થા એટલે કે નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલા આ બધી જ કલાનો સુરતની અંદર ખૂબ જ વિકાસ થયેલો હતો. હવે હુનર ઉદ્યોગો એટલે કે કોઈ પણ વ્યક્તિ છે વિશિષ્ટ પ્રકારની કોઈ કલા ધરાવતો હોય તો એને હુનર ઉદ્યોગ કહેવામાં આવે છે. કે કોઈ વ્યક્તિ છે એને સારું શિલ્પ કલા આવડે છે, કોઈને સારી છાપકામ આવડે છે કે કોઈને સારું ભરતકામ આવડે છે, તો આ બધા જે ઉદ્યોગો છે એ હુનર ઉદ્યોગની અંદર સ્થાન પામેલા છે. તો સુરતની અંદર પણ ઘણા બધા આવા હુનર ઉદ્યોગોનો વિકાસ તે સમયે જોવા મળે છે અને આના કારણે સુરતની અંદર સૌથી વધારે શહેરીકરણનું પ્રમાણ આપણે તે સમયે એટલે કે અંગ્રેજોના સમયમાં જોવા મળતું હતું.